નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર ઈડરથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ભગવાન શિવની રાત્રિ એટલે મહાશિવરાત્રિના નિમિત્તે ઈડરની અરવલ્લી ગિરિકંદરાઓ વચ્ચે આવેલ શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ઈડર ડુંગરાની તળેટીમાં બિરાજમાન શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવની ભવ્ય રાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો ભગવાન મહાદેવને રીઝવવા માટે દૂધ, બીલીપત્ર, પાણી, ભાંગ સહિત જળાભિષેક કરી ભગવાન શિવનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોવાને કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ભગવાન મહાદેવના દર્શનાર્થે આવેલ ભક્તો માટે ભાંગ અને અલ્પાહાર પ્રસાદ તરીકે લઈ મહાશિવરાત્રિના વિશેષ દર્શન કરવામાં આવ્યા હતા. ખૂબ જ પ્રાચીન મંદિર છે, શિવરાત્રિ મહોત્સવ છે. આ શિવરાત્રિ અંદર જે ભક્તો છે તે પોતાની સાથે દૂધ, મધ, ઘી અને પાણી સાથે અહીંયા બીલીપત્ર સાથે આવે છે, ભગવાનને ધરાવે છે. અને આ મંદિરની અંદર દર વર્ષે અમે પણ ગમે તે સમયે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. આ મંદિર એ ઈડરની ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે અને એની બાજુમાં આખા ગુજરાતની અંદર બીજા નંબરનું મંદિર હોય તો ભગવાન શનિદેવનું મંદિર પણ આવેલું છે, જ્યાં દર શનિવારે પણ મહત્વના પ્રસંગો યોજાય છે. સાબરકાંઠાનો ઈડરિયો ગઢ સમગ્ર દેશમાં વિખ્યાત છે, ત્યારે ઈડરિયા ડુંગળાની તળેટીમાં કેટલાક ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જેમાં ભગવાન શિવનું એક એવું ધામ છે જે અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે વસેલું છે. અને ભગવાન મહાદેવ સાક્ષાત ડુંગળાની તળેટીમાં આવેલા પથ્થરની ગુફામાં બિરાજમાન થયા છે. ભગવાન શિવની મહાશિવરાત્રિનું અનોખું મહત્વ હોય છે, ત્યારે મહાશિવરાત્રિના દિવસે શિવ ભક્તો ભગવાન ભોળાનાથની શિવલિંગના દર્શન કરતા હોય છે અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિના રંગે રંગાઈ જતા હોય છે. ત્યારે ઈડર લાલોડા નજીક આવેલ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ઈડર સહિત આસપાસના શિવ ભક્તોએ ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા. ભક્તો દ્વારા શિવાલયમાં પહોંચી ભગવાન શિવને જળાભિષેક, બીલીપત્ર, ભાંગ, દૂધ વગેરે ચડાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શિવરાત્રિ નિમિત્તે ભગવાનના દર્શને આવતા ભક્તો માટે ભાંગ અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના તહેવારને દિવસે ભક્તોને કોઈ પણ અગવડતા ન ભોગવવી પડે એ માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહેલી સવારથી મોડી રાત સુધી ભગવાન શિવની મહાશિવરાત્રિ માટે વિશેષ પૂજન અર્ચન કરવા સાથે ભજન કીર્તન અને લોક ડાયરા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લીની આ ગિરિકંદારની અંદર ભગવાન સ્વયંભૂ મહાકાલેશ્વર બિરાજમાન છે. ખૂબ વર્ષોથી અહીંયા આ શિવરાત્રિ પર્વ નિમિત્તે ભેળો ભરાય છે. શિવરાત્રિ એટલે ભગવાન શિવને પૂજા કરવા માટેની વિશેષ રાત્રિ. અહીંયા રાત્રિ દરમિયાન ચાર પ્રહર ભગવાન શિવનું આરાધન થાય છે. આ સાથે સમગ્ર દિવસ દરમિયાન ઘણા બધા ભાવિક ભક્તો જે ભગવાન મહાકાલેશ્વરના દર્શન માટે મંદિરની અંદર બિરાજમાન થાય છે અને આ મંદિરની અંદર ભાંગની પ્રસાદી સ્વરૂપે બધાને આપવામાં આવે છે. સાથે અહીંયા સૂકી ભાજી અને શીરાની મહાપ્રસાદ અહીંયા બધાને ફરાહાર તરીકે આપવામાં આવે છે. તમામ ભાવિક ભક્તોનું ભગવાન મહાકાલેશ્વર દાદા કલ્યાણ કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. જય કાલ. તો જોતા રહો લોકસામના ન્યૂઝ આવા જ સમાચારો માટે.